રાજકોટ ના કોઠારીયા રોડ પર કનૈયા ચોક ખાતે કેપી સોની તથા તેમના પરિવાર પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી. પ્રતાપ લાવડિયા સહિતના શખ્સોએ ધોકા પાઇપ પડે અને છરીથી માર મારવાનો પરિવારે કર્યો આક્ષેપ. ફરિયાદી દ્વારા મિલકત બાબતે હુમલો થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. વોર્ડ નંબર 18ના ભાજપ આગેવાન મયુરસિંહ સતુભા જાડેજા પાસેથી મિલકત ખરીદી હોવાનો ફરિયાદીનો આક્ષેપ. મયુરસિંહ જાડેજા પહેલા વોર્ડ નંબર 18ના નગરસેવક રહી ચૂક્યા છે. દુકાન કબજામાં લેવા માટે ઢોર માર માર્યા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી. અરે હું દુકાને બેઠો હતો અત્યારે, કાલે રાતે અમને 7 વાગે વહેલો જેનો ફોન આવ્યો કે મારા ફાધરને કહે કે તમે દુકાન ખાલી કરી નાખો, નકર અમે કે તાળા તોડીને માલ બધો લઈ લો. અમે તેમ એ રીતે ધમકી દીધી અમને. અને હવે એ આજે બપોરે 2:30 વાગે ભાઈ આવ્યા 5-6 જણા પહેલાં, અને આવી દુકાન ખાલી કરે અમને બહાર કાઢ્યો. મને બહાર કાઢ્યો ને પછી મને માર માર્યો, તેમ ફાવે મારવા માંડ્યા 5-6 જણા. પછી પછી હું ગયો ગયો ઘરે. ઘરેથી આવી ભાઈ રિટર્નમાં મમ્મી બાપા મમ્મી ત્યાં હતા, એટલે મારા મમ્મીને હાથમાં છરી મારી લીધી અને બાપાને ધોકાને પાઇપોથી મારવા માંડ્યા. હું પછી ત્યાં ગયો, હું ત્યાં ગયો ને તો એ બધા મારતા હતા ત્યાં. 10-15 જણા હતા. પ્રતાપ લાવડિયા કરીને મેન હતો અને એના માણસો હતા. અને મયુરભાઈ હસ્તક અમે દુકાન લીધેલી. મયુરભાઈ કહેવાય જાડેજા છતુભા. મયુરભાઈ જાડેજા હસ્તક અમે દુકાન લીધેલી છે. દુકાનની નોટરી કરાવેલી છે. નોટરીમાં પૈસા આપેલા છે અમે. મારા મમ્મીના નામનું લખાણ છે ને, લખાણ અમે કમ્પ્લીટ કરાવેલું છે. તો આ લોકો અમારે દુકાનનો કબજો કરવા આવ્યા ને અમને ઢોર માર માર્યો ભાઈ. કનૈયા ચોકમાં કોઠારીયા મેઇન રોડ જૂનું કોંગ્રેસ કાર્યાલય. કોંગ્રેસ કાર્યાલય લીધી એને અમારે વરદી પૂરું થઈ નથી હોતી. 9 મહિના જેવું થયું છે. 9-10 મહિના કોંગ્રેસ કાર્યાલય હતું એ અમે લીધું અને ભાજપના ગુંડા તત્વ અમને માર મારવા આવ્યા કબજો કરવા અમારી ઓફિસમાં. મને લાગ્યું છે મારા મધરને લાગ્યું. મારા મધરને છરીને 2 ધા મારી દીધા છે હાથમાં અને મને જેમ ફાવે માર માર્યો હતો. કાલે રાતે જ ફોન આવ્યો ને અત્યારે આવીને અમને કરવા માંડ્યા. આવી રીતે મારવા માંડ્યા અમને તલવારનું દુકાન છરીને લઈને મારવા માંડ્યા હતા. પછી મારું કેપી સોની. મેં 11 વર્ષ પહેલાં હરિભાઈ રાઠોડ હસ્તક મયુરભાઈ સતુભા જાડેજા પાસેથી દુકાન લીધેલી કોંગ્રેસ કાર્યાલય. એમાં અમે રૂપિયા 11,51,000 નક્કી કરેલું. એમાં અમે રૂપિયા એને આપેલા છે. પહેલાં 1,11,000 ટોકન આપેલું, પછી પાછા કટકે કટકે રૂપિયા આપ્યા. એનું લખાણ નથી અમને આપ્યું. 2.5 લાખ રૂપિયા અમે હમણાં આપ્યા એનું અમને લખાણ કરી દીધું. ટોટલ 4.5 નું અમારી પાસે લખાણ છે 11,11,000 માંથી. હવે અમને ધાક ધમકી આપીને એમ કહી કે કબજો અમને આપી દો, નહીં તો અમે તમને માર મારીને મારી નાખશું. કાલ રાતે મને ધમકી ભર્યા ફોન આવતા હતા પરેશ પ્રતાપ લાવડિયાના, એટલે મને ગારાગારી કરી. એટલે મેં કીધું કે તાળા હું તોડી નાખી તોડી નાખ. એમ કરતાં કરતાં રાઈત વહી ગઈ. આજ બપોરે મારો સન ત્યાં દુકાને બેઠો હતો મોબાઈલની, અને લૂંટફાટ કરી 10-6 જણા આવ્યા હતા. પ્રતાપ લાવડિયાને એના માણસો અને મયુરભાઈ સતુભા જાડેજાના બધા ગુંડા તત્વો છે આ ભાજપના. અટાણે કા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે અને ભાજપના ગુંડા તત્વો અમને માર મારીને મારી નાખીને ધમકી આપે છે. અમારો જીવ જોખમમાં છે. અમારો પરિવાર અટાણે હેરાન છે અને મને મારા પૈસા આપતા નથી પાછા. અને દુકાનના કબજા એમને લઈને કબજા કરવા જ પાછા લોકો. આ 11 મહિનાથી અમે લીધેલું છે. કનૈયા ચોક અને વોર્ડ નંબર 18ના કોપરેટર છે મયુરસિંહ સતુભા જાડેજા. અમે મયુરસિંહને જ ઓળખતા હતા, આ લોકોને કોઈને ઓળખતા નથી. એક પ્રતાપ લાવડિયાને જ ઓળખીએ છીએ. અત્યારે મારા ઘરવાળાને બ્લાઉઝ ફાડી નાખ્યા 7-8 જણા ભરીને, અને બળાત્કાર ઉપર આવી પડ્યા હતા એના ઉપર, અને બ્લાઉઝ ફાડી નાખ્યા, તલવાર મારી, છરી મારી મારા ઘરવાળાને. અને અમે અટાણે પોલીસ ચોકીમાં આ ગુંડાવાળી ગયા હતા. પહેલાં પોલીસ ચોકી ગયા હતા, હાજી ડેમ તમે ગુંડાવાળીમાં દાખલ થઈ જાઓ. અમે અટાણે દાખલ થયા છે અહીંયા અને અમે